ગુજરાત વિધાનસભાના ચૂંટણીને લઈને ભાજપ તરફથી 70 ઉમેદવારોના નામની જાહેરાત થઈ, તેને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. ચાલો સીધા જઈએ ત્યાં. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર આનંદીબેન પટેલ, જે ટૂંક સમયમાં જ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. જી હા, આપણે બતાવીએ કે ભાજપે 70 નામોની યાદી જાહેર કરી છે. આ વખતની ચૂંટણી ઘણી રોચક છે. અનેક ઉતાર ચઢાવ, અનેક વળાંકો, અને જોવાનું એ છે કે આ ચૂંટણીમાં શું થાય છે. પરંતુ તમામની વચ્ચે આનંદીબેન પટેલનું શું કહેવું છે, ચાલો જોઈએ. આ છે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી કે જેઓ રહી ચુક્યા છે ગુજરાતના મુખ્યમંત્રી, અને તેઓ હાલ કે કહેવા માંગે છે ચૂંટણીમાં જે ઉમેદવારો જાહેર થયા છે અને તેમની શું પ્રતિક્રિયા છે, તેમનું શું માનવું છે તે જોવા માટે આપ જોઈ શકો છો વી ટીવીની એક્સક્લુઝિવ આ પ્રેસ કોન્ફરન્સ. 2017 ની ચૂંટણી માટે પરંપરાગત રીતે પાર્ટીની જે યોજનાઓ હોય છે અને જે રીતે અગાઉના વર્ષોમાં વિધાનસભાની ચૂંટણી હોય કે પછી રાજ્યસભાની કે લોકસભાની, ત્યારે પહેલા નિરીક્ષકો દરેક સીટ ઉપર જતા હોય છે. નિરીક્ષકો ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓને સાંભળતા હોય છે અને એમની જે રાય હોય એની એક યાદીઓ બનાવીને એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકો આવતા હોય છે અને દરેક વિધાનસભાની સીટ ઉપર કેટલા મતદારો છે, શું છે એની ચર્ચા, કોંગ્રેસમાંથી કોણ આવશે, બીજા પક્ષોમાંથી કોણ આવશે એની ચર્ચાઓ થતી હોય છે. આ બધું સાંભળ્યા પછી પાર્લામેન્ટરી બોર્ડ બેસતું હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર એક એક સીટ, મતલબ કે 182 સીટની ચર્ચા થતી હોય છે અને 182 સીટમાં ક્યાંક સિંગલ પણ નક્કી થઈ છે, ક્યાંક કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર આવશે એના માટે જો આ આવે તો આ, આ આવે તો આ, એમ પેનલ બનતી હોય છે અને કેટલીક સીટો એવી હોય છે કે જેમાં મહિલાઓને પણ સ્થાન આપવાનું હોય છે, ક્યાંક સમાજના આગેવાનોને પણ સ્થાન આપવાનું હોય છે, ક્યાંક ડોક્ટરનો પણ સમાવેશ થાય એ પ્રકારની ચર્ચાઓ પણ આની અંદર થતી હોય છે. ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ લગભગ 2.5 દિવસ ચાલ્યું. આ 2.5 દિવસની અંદર બધા જ સભ્યો પૂરો સમય ઉપસ્થિત રહી અને 182 સીટની ચર્ચા કરી અને યાદી બનાવી હતી. એમાં બધાઓની સંમતિ હતી, કોઈનો વિરોધ એક પણ સીટ માટે નહોતો. ત્યાર પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ જવાનું હોય છે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ગુજરાતના અધ્યક્ષ ભાજપના સીએમ, આ વખતે ડેપ્યુટી સીએમ હતા તો એ, અને સંગઠન મહામંત્રી, આટલા લોકો દર વખતે જતા હોય છે અને એ ત્યાં ચર્ચા થતી હોય છે 8-10 કલાક બધાઓની સાથે. એમના જે પ્રશ્નો પૂછવાના હોય, પ્રશ્નોના ઉત્તરો આપણા સ્ટેટમાંથી ગયેલા ભાઈ બહેનો આપતા હોય, ભાઈઓ આપતા હોય છે, નેતાઓ આપે છે અને એમ કરીને પહેલા ફેઝની અંદર કેટલી ટિકિટો ડિક્લેર કરવી, બીજા ફેઝમાં ક્યારે કરવી અને આ બે ફેઝની અંદર ચૂંટણી છે અને છેલ્લો દિવસ 28મી તારીખનો છે એટલે ત્યાં સુધી એક પછી એક સીટો ડિક્લેર થતી જશે. પહેલા ફેઝની અંદર જે 70 ઉમેદવારોના નામો જાહેર થયા છે એમાં મોટાભાગના રિપીટ છે. કોઈક જગાએ નવા હોય તો એમને પણ એની અંદર મૂકવામાં આવ્યા છે. જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા એવા લોકોને પણ ટિકિટ આપવામાં આવી છે. આ બધા જ 70-એ 70 ઉમેદવારોને હું મારા અંતઃકરણપૂર્વકના અભિનંદન પાઠવું છું અને આ બધા જીતીને આવે એના માટેનો પ્રયત્ન છે એક નીચે સુધી કાર્યકર્તાઓ કરતા હોય છે, કર્મઠતાથી કરતા હોય છે, કારણ કે દરેકના દિલમાં ભારતીય જનતા પાર્ટી છે અને એક રાષ્ટ્રનું જ્યારે અગ્રીમ હરોળનું રાજ્ય હોય
જે રાજ્યની અંદરથી દેશના વડાપ્રધાન ગુજરાતના હોય તો સ્વાભાવિકપણે દરેક કાર્યકર્તાના દિલની અંદર એક લાગણી હોય જ કે મેક્ઝિમમ સીટો જીતાડીને આપણે મોકલીએ અને ભાજપે જે લક્ષ્ય અંકિત કર્યો છે 150 સીટનો એ 150 સીટો ભાજપ જીતે બધાના સહકારથી જીતે સમાજના સહકારથી જીતે અને હું માનું છું કે કોઈ પણ પરિસ્થિતિ એવી નથી ગુજરાતમાં જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે સ્વાભાવિક છે કે દરેકની લાગણી હોય જ પણ એક સીટ ઉપર કંઈ બધાઓને નથી આપી શકાતું અને એટલા માટે કાર્યકર્તાઓએ આ બધું સ્વીકારી લીધું છે અને એમના માટે એ આવતીકાલથી એમનું અભિયાન શરૂ કરશે ત્યાર પછી જેમ જેમ સીટો આવતી જશે એમ ફોર્મ ભરાતા જશે અને લોકો જીતતા જશે એવું બધું છે એમાં શું વાંધો છે રિપીટ ફોર્મ્યુલામાં અને આ કઈ પહેલીવાર થયું છે પહેલીવાર નથી થયું ભાઈ દર વર્ષે થાય છે હું પણ 4 વાર ચૂંટણી લડી છું રિપીટ માટે આવી છું પહેલીવાર જયારે ચૂંટણી લડીએ ત્યારે એના માટે પ્લસ માઇનસ થતું હોય ત્યાર પછી બીજા વખત આવે ત્રીજા વખતે આવે ત્યારે રિપીટ જ થતું હોય અને એ જ રીતે થયું છે હું જ્યાં કાર્યકર્તાઓ ગયા વખતે 2012ની ચૂંટણીમાં હાર્યા હતા એ સીટ ઉપર કદાચ નવા પણ આવે અને જે હારેલા હતા એમને લાગે કે હારેલા છે પણ તું 5 વર્ષ સુધી સતત એ વિસ્તારની કાળજી લીધી છે અને જીતશે તો એને પણ આપવામાં આવે તો એ રીતના પાર્ટી નિર્ણય કરતી હોય છે અને આ વખતે એ જ રીતે નિર્ણયો થયા છે અને ભવિષ્યની અંદર પણ થશે સોશિયલ મીડિયા એ સોશિયલ મીડિયા છે મન ફાવે તે લખે છે કોઈને બદનામ કરવા માટેનું પણ એ છે અને કોઈને સારું બતાવવા માટેનું પણ એ છે એવું છે અને એટલા માટે સોશિયલ મીડિયા ઉપર કોઈ ભરોસો ન કરે આ બધી બાબતનો કોઈ એવા તત્વો પણ છે સમાજમાં કોંગ્રેસમાં કે પાર્ટીની અંદર બે ભાગ પડે નારાજગી આવે અને 2-5 સીટો ઓછી થાય અને અમારો ક્યાંક નંબર લાગી જાય એવું પણ એમના મનમાં હોય એટલે ક્યાંક ક્યાંક આવી બધી સોશિયલ મીડિયા ઉપર આ બધું ચાલતું હોય છે પણ બધી અફવા એ અફવા જ હોય છે એની અંદર કોઈ સત્ય નથી હોતું અને એટલે ગુજરાતની પ્રજા આ બધું સારી રીતે જાણે છે બિલકુલ નહીં મારો કોઈ સમર્થક જ નથી ભાઈ બધા જ કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે ભાજપના સમર્થકો છે કોઈ મારો કોઈ ફલાણાનો કોઈ ઢીકણાનો એવો સમર્થક ના હોય આમ તો આવા જો સમર્થકો ઊભા કરો ને તમે તો પાર્ટી તૂટી જાય મિત્રો અને એટલા માટે આ બધા જ સમર્થકો એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે અને એડી ચોટીનું જોર લગાવીને આ જ સમર્થકો એમના ઉમેદવારોને જીતાડીને લઈ આવશે એ વિષયમાં આપણે ન પડીએ તો વધારે સારું છે અમે ડિક્લેર કરી દીધું છે શું કરવાનું છે તે એવું છે બસ તો આનંદીબેન પટેલ જેમનું કેવું છે કે તમામ પાસાઓને ક્યાંક ને ક્યાંક ચકાસી નિરીક્ષણ કરી ત્યારબાદ જ નિર્ણય લેવાતો હોય છે તેમની નારાજગીને લઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ રીતે કીધું કે તેઓ કોઈ પણ રીતે ભાજપ પક્ષ કોઈનાથી નારાજ નથી એ તો હવે મને ખબર નહીં મારું લોકેશન કોણ નક્કી કરે છે તો ચોક્કસ જે પ્રકારે મેં અગાઉ પણ આપણે વાત કરી કે આનંદીબેન પટેલની નારાજગીને લઈને સોશિયલ મીડિયામાં ઘણું બધું ચાલતું હોય છે તો તેને લઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ બિલકુલ નારાજ નથી તેમના સમર્થકોને લઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કીધું કે મારું પોતાનું કોઈ નહીં પરંતુ પાર્ટીના સમર્થકો હોય છે અને કોઈ એક વ્યક્તિના સમર્થક ન હોઈ શકે સમગ્ર પાર્ટીના સમર્થક છે તમામ કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે ટિકિટ ફાળવણીને લઈને તેમણે કીધું કે ઘણા બધા મુદ્દાઓ ચકાસવામાં આવે છે એ મુદ્દાના આધારે જ આંકલન કરવામાં આવતું હોય છે કે કઈ બેઠક ઉપરથી કયા ઉમેદવારને ઊભા રખાય તો પાર્ટીને ચોક્કસથી ફાયદો થાય અને એ ઉમેદવાર થકી સમાજના આગળના સમયમાં ફાયદો થઈ શકે છે જે બેઠક ઉપર વારંવાર કોઈ જીતતું આવ્યું હોય ત્યારે તેને ટિકિટ આપવામાં આવતી હોય છે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈક બેઠક પરથી કોઈક હારી ગયું પરંતુ એ 5 વર્ષમાં
એ વિસ્તારની ખૂબ જ કાળજી લીધી હોય અને જો પાર્ટીને એવું લાગતું હોય કે આ કાળજી થકી સમાજનું અને ખાસ કરીને જે તે વિસ્તારનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી શકશે ઉમેદવાર તો હાર્યા છતાં પણ તેને ટિકિટ આપવામાં આવતી હોય છે. એટલે કે તમામે તમામ જે નિર્ણયો છે જે ટિકિટ આપવાને લઈને તેને લઈને પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમની નારાજગીને લઈને પણ તેમણે કીધું હતું કે તેઓ કોઈથી બિલકુલ નારાજ નથી. સાથે જ સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કરતા તેમણે કીધું કે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એક એવું હોય છે કે જેનો અલગ અલગ રીતે ઉપયોગ દુરુપયોગ પણ થઈ શકતો હોય છે, કોઈકને વખાણ પણ થતા હોય છે અને ક્યાંક કોઈને બદનામ કરવાના કાવતરા પણ થતા હોય છે. એટલે એટલું ગંભીરતાથી તેને ન લેવું જોઈએ.